This story is inspired by Zapple. Zapple is a video network dedicated to the untold, overlooked, to tell their stories. Amar naam Kantilal Bhurja. Karwa Patel jo. Rajkot ma 12-13 varas thi aro. Mane mane shok atle Vidi Bala Saheb no mane parichay thiyo. Hegodgar khub gya tyar Bala Saheb hata tyare. Mane pachi parichay vadta emna kaam ne જોઈને મને પણ આનંદ થયો અને મને થયું કે બાલા સાહેબ શું કરે છે, તો એમની સાથે જોડાવ. તો ખબર પડી ધીમે ધીમે કે નવરંગ નેચર ક્લબ ખૂબ સારું કામ, પર્યાવરણ, વૃક્ષો, ફળા વૃક્ષો અને નાના માણસો જે છે એને રોજગાર મળે અને પર્યાવરણ સચવાય એવું કામ કરે છે. તો 2012 એમની સાથે હું જોડાયો, ઋષભથી માંડીને અત્યાર સુધી એમની સાથે જોડાઈને ખૂબ ત્યાં જે કામ મળે એ બધું કરું અને બહાર પણ ગામ સાહેબની સાથે ગયા છે. ચમત્કારનો પર્દાફાશ એટલે ચમત્કાર કરી બાલા સાહેબ અમને લઈ જાય ઘણી વખત સ્કૂલોમાં, કોલેજોમાં, ગામડામાં બધે ત્યાં જઈ અને ચમત્કાર કરવાના, ચમત્કાર કરી અને ખોલી નાખવા, લોકોને બતાવવાનું કે ભાઈ આ ચમત્કાર કેમ થાય. કોઈ ચમત્કાર નથી, ક્યાંક હાથ ચાલાકી છે, ક્યાંક રસાયણનો પ્રયોગ છે. તો એ એટલા માટે કરીએ છીએ કે લોકોમાંથી અંધશ્રદ્ધા દૂર થાય અને આપણે કમાયેલા પૈસા જેને તેને ચમત્કારના નામે આપી ન દે. અને ખાસ તો નવી પેઢીને બાળકોના માટે જરૂર છે આવતા દિવસોમાં એ ચમત્કારોથી બહાર. બીજું પણ એક નાનું મોટું કામ કરીએ છીએ, જામનગર રોડ ઉપર ઘંટેશ્વર પાર્ક હોટલની સામે ત્યાં છે ને એક સ્કૂલ અમે ચલાવીએ છીએ. ટ્રસ્ટ છે અનમોલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ. અમે ખુલ્લામાં ચાલુ કર્યું હતું, બાળકોને બોલાવે, ઝૂંપડપટ્ટી છે રાજકોટમાંથી ડિમોલેશન થયેલા લોકોને ત્યાં 25 વાળીએ ક્વાર્ટર ત્યાં ચાલુ ખુલ્લામાં કરતાં કરતાં આજે હું ઝડપથી કહું છું 10 રૂમ છે જે અમને ગ્રામ પંચાયત ઘટેશ્વરે જગ્યા ફાળવી છે અને એમાં 400 ઉપર બાળકો નિઃશુલ્ક ભણાય. ઉપરાંત 6 સ્વરોજગાર કેન્દ્ર ચાલે છે જેમાં બ્યુટી પાર્લર છે, એમાં મહેંદીને બધું શીખવીએ છીએ. ઉપરાંત સિવણ કામ, ઇલેક્ટ્રિક વાયરિંગ ફિટિંગ, સ્પોકન ઇંગ્લિશ, કોમ્પ્યુટર એવા 6 જાતના સ્વરોજગાર કરી શકે એવા બહેનો ખાસ કરીને એવા રોજગાર કેન્દ્ર ચાલે છે. અને એમાં અત્યારે માસ્ક બને છે, એપ્રોન બને છે, યુઝન થો અને ખૂબ સારી રીતે ચાલે છે. 400 ઉપર હજી સ્વયં બાળકો છે. આખું પેલું પહેરવાનું કીટ બધું બનાવીએ છીએ અને ખૂબ સારી રીતે ચાલે છે. તો એમાં જે બાળકો ભણે છે એ એટલા માટે આપણને આનંદ થાય. હું તો નાનો માણસ છું પણ ટ્રસ્ટી છું અને એ આવવા જવાનું કામ કરીએ છીએ. બીજું એક કામ પણ કરીએ છીએ, રાજકોટમાં એક બ્લુ રિક્ષા નીકળે ગાંડાની બોજ ઘરે. મારા મિત્ર, અમારા પાડોશી વિષ્ણુભાઈ ભરાવ, એના મને કીધું કે આ શરૂ કરવું મતલબ ચોક. અને અહીંયા ગાંડાઓને બજારમાંથી શેરીમાંથી ગમે ત્યાંથી પકડી ખુરશી બે છે એમાં બેસાડી અને 500 લિટરનો પાણી રાખવો છે અને બેસાડી આરામથી અને દાદી બાલ નીચે મોટું સાફ કરી બે પોતાથી નવડાવવું પડે તો નવડો એ ટોલા હોય જીવન પડી હોય એટલો બધો ગંદો વગેરે હોય. પણ વિષ્ણુભાઈને મને બે માટે એક કંઈ શુભ શરૂ નથી અને એ કામ થઈ શકે અને એમાં લોકોનો સહયોગ પણ છે. અમે પેટી રાખી અને એમાં જે આપે અમે લોકો પછી કપડાં આપે પહેરેલા એ એને પહેરાવી દે. સમય હોય બાજુમાં હોટલ હોય તો એને નાસ્તો ચા પાણી કરવાની દે, હોટલો એ સારી રીતે જમવાનું ટાઈમ બધું જમાડી દે. અને ધીમે ધીમે કરતાં અમે ફરતા રાજકોટ આખામાં ફરીએ છીએ અને લગભગ લાગે છે કે 300 જેટલા ગાંડા રાજકોટમાં ફરે છે. એને અમે બધાને પહોંચી વળીએ દરરોજ સવારમાં 8 વાગે નીકળીએ, 1-2 વાગી જાય એવી રીતે. ઘણી વખત જોખમ પણ થાય, મારી દઈએ આવું થાય, ઘણા બાંધી પણ નવડાવવા પડે. પણ એકાદ વખત ના લીધા પછી એ છે ને સમજી જાય છે, એને મજા આવે છે, ગમે છે. આવું કામ પણ આપણે પણ આ સમાજના કોઈ પણ જૂના કોઈ પણ આવું કામ ક્યાંક ને ક્યાંક કાંઈક કરવું જ જોઈએ. એટલા માટે કે ઘણા બધા લોકોની સાથે રહીને ઘણા બધા કામ થાય તો બધાને ફાયદો થાય. ધન્યવાદ.